વાપીની સાંદ્રા ઓફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષની બીએસસી નર્સિંગની 19મી બેચ અને પ્રથમ વર્ષની જનરલ નર્સિંગ અને મિડવાઇફરી વિદ્યાર્થીનીઓની બેચનો લેમ્પ લાઇટનિંગ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં 60 બીએસસી નર્સિંગ અને 40 ડિપ્લોમા ઇન નર્સિંગના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયનો સંકલ્પ લીધો હતો. વાપીમાં શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ શાળાના ઓડિટોરિયમ ખાતે સાંદ્રા ઓફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના 100 વિદ્યાર્થીઓનો લેમ્પ લાઇટનિંગ સમારોહ યોજાયો હતો. સમારોહમાં સંસ્થાના સંસ્થાપક અને અધ્યક્ષ શાંતનાબેન શ્રોફ, રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ, રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન કલ્યાણ બેનર્જી, હરિયા એલજી રોટરી હોસ્પિટલના ચીફ ફિઝિશિયન ડોક્ટર એસ એસ સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સબસે પહેલે તો નમસ્કાર, મેં પ્રિન્સિપલ સાંદ્રા સબ કોલેજ ઓફ નર્સિંગ સે બોલ રહી હું. એન્ડ મીડિયા લોગો કો હમારે કોલેજ ઓર કોઈ ભી ઇન્સ્ટિટ્યુશન કે બહોત મહત્વપૂર્ણ રોલ કરતે હૈ, ક્યુંકિ હમારા જો આદે જો હમ બાતે કરના ચાહતે આપકે તરફ સે પૂરે કમ્યુનિટી મેં પહોંચ જાયેગા. આજ કે દિન હમારે લિયે બહોત મહત્વપૂર્ણ હૈ. આજ કે દિન હમારે પાસ હમને સબસે પહેલે તો ફ્લોરેન્સ નાઇટિંગેલ કે બચ્ચે લોગો ને શપથ લ્યા. સ્ટુડન્ટ જો આયે થે કોવિડ હુઆ થા તબ હમે પતા ચલા કે નર્સિસ કી બહોત જરૂરી હૈ. એઝ પર ધ WHO હમારે ઇન વર્લ્ડ વાઇડ એન્ડ સ્પેશિયલી ઇન ધ ઇન્ડિયા હમારે પાસ હોના ચાહીએ 3 નર્સ 1000 પોપ્યુલેશન હૈ, 1000 કે લિયે 3 નર્સ, લેકિન હમારે પાસ હૈ 1.7. ઇસ મુતાબિક 1.5 મિલિયન નર્સિસ ચાહીએ બાય 2045. આપ સોચ સકતે કે યદિ નર્સિસ નહીં તો હમારા ક્યા હોગા. ઇસીલિયે હમને ક્યા ક્યા કે હમારા કોલેજ, હમારા મેડમ સાંદ્રા શ્રોફ એન્ડ કનુભાઈ દેસાઈ ને સભી કલ્યાણ બેનર્જી સબને મિલકર હમને એક પ્રોપોઝલ લિયા એન્ડ યે બાર હમ લોગો ને ડિપ્લોમા નર્સિંગ ભી શરૂ ક્યા. ડિપ્લોમા નર્સિંગ ઉન લોગો ને ઇવન સાયન્સ સબ્જેક્ટ નહીં ક્યા વો ભી યે ડિપ્લોમા નર્સિંગ લે સકતે. બીએસસી વાળે કો સાયન્સ કે સબ્જેક્ટ કી જરૂરત હૈ. એન્ડ આપ દેખ સકતે આપ કિતને ભી શપથ ગ્રહણ ક્યા હૈ વો દૂર દૂર ગાંવ કે બચ્ચે, કરપાડા એન્ડ ઓલ દિસ ડાંગ એરિયા, ધરમપુર કે ગાંવ કે બચ્ચે આતે જિનકો ગુજરાતી મીડિયમ મેં પઢાયા ગયા હૈ. એન્ડ હમ ઉનકો ઇતને અચ્છી તરહ સે મોલ્ડિંગ કરકે ઇતને અચ્છે ફેસિલિટીઝ દેતે હૈ, બાય ધ ટાઈમ વો પાસ હોકર જાતા હૈ અચ્છી તરહ સે અંગ્રેજી ભી બોલ દેતે હૈ એન્ડ અચ્છી તરહ સે હિન્દી ભી બોલ સકતે હૈ. પેશન્ટ કા દેખભાલ કરને કા લાયક હોતા હૈ. આજ કે દિન હમને કિતાબ ભી રિલીઝ કિયા હૈ. મેને દેખા, મેને કોવિડ કે સમય મેં દેખા હૈ, મુજે બહોત હોના થા કે ઉનકે ઘર મેં બુઝુર્ગ હૈ, ઉનકો દેખભાલ કરને વાલા કોઈ નહીં હૈ. બહોત લોકો કા પેરેન્ટ્સ કે બચ્ચે ઉનકે બહાર ચલે ગયે હૈ, જાના જાતે હૈ ઉતને હમ કર સકતે હૈ. એન્ડ બચ્ચે ઇધર અકેલે હૈ, પેરેન્ટ્સ બુઢ્ઢે પેરેન્ટ્સ અકેલે હૈ. આપ અપના સિચ્યુએશન ઉસમે ડાલ કે દેખ લીજિયે, આપકે ઘર મેં કિસી કો કોવિડ હો ગયા, યંગર જનરેશન આપસે સાથ મેં બુઝુર્ગો કા ભી કોવિડ હો રહ્યા, આપ સોચે ઇથિકલ પ્રોબ્લેમ યે હોતા કે કિસકો દેખભાલ કરે, સિનિયર સિટીઝન કો યા બચ્ચે કો. ઇસીલિયે હમને યે કોર્સ ભી શરૂ ક્યા હૈ, સિનિયર સિટીઝન હેલ્થ એસિસ્ટન્ટ કોર્સ, જીસમે જરૂરી નહીં હોય પડે હુઆ, છોટા બડો જીતના પડના આતા હલકા ફુલકા ઉનકો ભી કર સકતે યે કોર્સ. સાથ મેં 10મી પાસ, 12મી પાસ, ગ્રેજ્યુએટ નર્સિસ સબ યે કોર્સ કર સકતે. હમારા એક ઉદ્દેશ્ય હૈ, મેં આપકો યે બતાના ચાહતા, હમારા એક ઉદ્દેશ્ય કે હમારે ગુજરાત, હમારા ભાપી મેં, હમારે તરફ, હમારે કોલેજ સે અચ્છે સે ઇસ તરહ સે એજ્યુકેટેડ નર્સિસ, ક્વાલિફાઇડ નર્સિસ હમ પૈદા કર સકે, જો હમારે સિર્ફ ગુજરાત કે નહીં દેશ કે ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ મેં આકર દેશ કે સેવા કરશે. સાંદ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ છેલ્લા 19 વર્ષથી આ વિસ્તારમાં નર્સિંગના કોર્સને એક મહત્ત્વ આપીને વિદ્યાર્થીઓને એક અભૂતપૂર્વ શિક્ષણ આપી રહી છે. કેમ કે આ કોલેજની જે લેબોરેટરી છે, કે જે લેબ છે, એમાં અનેકવિધ નવા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન ઘણા ઉપયોગી થાય છે, અને ત્યાર પછી એવો હોસ્પિટલમાં જઈને પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ શકે છે. અને આ કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર યુનિવર્સિટીમાં ટોપર કર્યું છે, એ જ બતાવે છે કે આ કોલેજમાં કેવું શિક્ષણ અપાઈ રહ્યું છે. અને હજી પણ જે રીતે જનરલ નર્સિંગ માટે એક નવો કોર્સ શરૂ થયો છે, એ આ વિસ્તારની દરેક હોસ્પિટલ માટે ઘણો ઉપયોગી સાબિત થશે. કેમ કે આ વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓ
આમાં એડમિશન લીધા છે અને આપણી આ વિસ્તારની નર્સિંગની જે જરૂરિયાતો છે એને ચોક્કસ રીતે સંતોષશે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સમાજમાંથી આવે કે જે ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ છે એમાંથી ડાયરેક્ટ ફી કોલેજને ભરવામાં આવે છે, એટલે ઘણા બધા આજુબાજુના વિદ્યાર્થીઓ આનો લાભ લે છે અને સરકારની આ ઉત્તમ યોજના છે. ખાસ કરીને જે સિનિયર સિટીઝનનો જે આખો પ્રોજેક્ટ છે એ એક નવતર છે, એના માટે શું કહેશો? સિનિયર સિટીઝન જેમણે સમાજને ઘણું બધું આપ્યું છે અને એ સિટીઝન જ્યારે એકલતા અનુભવે છે ત્યારે એમના માટે આ કોલેજે એક સુંદર અભિગમ અપનાવ્યો છે અને એમની એકલતા ન ચાલે અને એમને પૂરતી ટ્રીટમેન્ટ મળી રહે અને એમની જે ભૂતકાળની સેવાઓ છે તેને ધ્યાનમાં લઈને તેમને કોઈ તકલીફ ન પડે એ માટેનું સિનિયર સિટીઝન માટેનું આયોજન કરવામાં આવ્યું.